નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર સંશો તત્વના નામ પ્રમાણ ક્રમાંક સંજ્ઞાની ઇલેક્ટ્રિક રચનાની ચર્ચા કરી. આજે હવે સંશોના કેટલાક ભૌતિક ગુણધર્મોમાં આવર્તતા પરમાણુ કદ પરમાણુ ત્રિજ્યા એની કેન્દ્રથી વિદ્યુતતા ઇલેક્ટ્રોન પ્રત્યે થતી ચર્ચા કરશું. તો સમૂહ સો એની અંદર પરમાણુ એ પરમાણુ ત્રિજ્યા એની વાત કરીએ તો સોળમા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર, સેલેરિયમ, એલ્યુમિનિયમ, પોલોનિયમ તરફ જઈએ તેમ મુખ્ય પટમાં એનું મૂલ્ય વધે કે કક્ષા બદલાતા સમૂહમાં નીચે તરફ જતા પરમાણીય કદ કે પરમાણીય ત્રિજ્યામાં થોડી વધારો જોવા મળે છે. અને ઓક્સિજન કરતા સલ્ફરનું કદ, એના કરતા સેલેરિયમ, એના કરતા એલ્યુમિનિયમ, એના કરતા પોલોનિયમ એનું કદ ક્રમશઃ વધારે જોવા મળે છે. આ ધ્યાનમાં રાખવાનું દરેક સમૂહમાં નીચે જાય પરમાણુ કદ કે પરમાણુ ત્રિજ્યામાં વધારો જોવા મળે, કારણ કે મુખ્ય કોટામાં એમના મૂલ્યમાં વધારો થાય છે એટલા માટે. ત્યારબાદ બીજી વાત કરવામાં આવે આયનીકરણની, આથી આયનીકરણ આથી આયનીકરણમાં પ્રથમ આયનીકરણ ડેલ્ટા આઈએચ એની વાત કરીએ તો એની ગેરતરફી જ્યારે આપણે સારી રીતે જાણીએ છીએ વાયુ તટસ્થ પરમાણુમાંથી એક મળી લોકો દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, તો એનિકરણ તરફીમાં પણ કદ વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષણ બળ ઘટે અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે. માટે ઓક્સિજન કરતાં સલ્ફરની એનિકરણ તરફી, એના કરતાં સેલ્યુરિયમ, એલ્યુમિનિયમ, એના કરતાં પોલોનિયમની એનિકરણ તરફી સૌથી ઓછી જોવા મળે. અને બીજું કે આવર્તની વાત કરીએ તો આવર્તમાં ડાયરેક્ટલી જમણે તરફ જતાં કદ ઘટે છે તો એનિકરણ તરફી વધે. તો સમૂહ સોળ પહેલાં સમૂહ નંબર 15 આવે અને પછી 16 આવે, તો 15 કરતાં સમૂહ 16નું કદ એવું હોય છે નાનું, તો આના આયનીકરણ તરફીના મૂલ્ય સમૂહ 16ના ઊંચા હોય, સમૂહ 15ના ઓછા હોય. પણ અહીંયા ઉલટું જોવા મળે છે, સમૂહ 16ની આયનીકરણ તરફી સમૂહ 15 કરતાં ઓછી હોય છે, એટલે કે ડેલ્ટા આરએચ 1નું મૂલ્ય છે એ સમૂહ નંબર 15ના વધે અને સમૂહ 16માં ઓછા જોવા મળે છે. એનું કારણ શું? તો કે સમૂહ 15માં અર્ધકૃણ પી કક્ષક હોય, NP3 અર્ધકૃણ, અર્ધકૃણ, અર્ધકૃણ પી કક્ષકને કારણે તેની વિશેષ પ્રમાણમાં સ્થાયીતા હોય, એટલા માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા કરતાં NP4 અમારા એવો ચોથો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. માટે સમૂહ 16ની પ્રથમ આયનીકરણ મૂલ્ય સમૂહ 15 કરતાં ઓછું જોવા મળશે. આપણે આવો પૂછે ઓક્સિજન અને નાઇટ્રોજન, તેમાં નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ તાપી વધારે જોવા મળશે. ફોસ્ફરસ, સલ્ફર, તો ફોસ્ફરસની વધારે જોવા મળે, કારણ કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, એટલા માટે એ ધ્યાનમાં રાખવાનું છે. આયનીકરણ તાપીની અંદર અને બાકી સમૂહમાં નીચે જશો એમ પ્રથમ આયનીકરણ તાપીના મૂલ્યમાં ક્રમશઃ આપણે વધારો જોવા મળે. ત્યારબાદ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે ડેલ્ટા PGH સંજ્ઞા વડે દર્શાવી છે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો કોઈ પણ વાયુ તટસ્થ પરમાણુ એક પણ ઇલેક્ટ્રોન મેળવી એક પણ ઋણ આયન બનાવે છે તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર કહી છે. એ પણ કદ સાથે સંબંધ ધરાવે છે, એની સાથે કદ સાથે કદ વધે તો ડેલ્ટા ઇચના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. પણ ઓક્સિજન અને સલ્ફરમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોવી જોઈએ અને સલ્ફરનું ડેલ્ટા ઇચના મૂલ્ય ઓછા ન હોવા જોઈએ, અહીં ઉલટું જોવા મળશે. પછી ક્રમશઃ કદના વધારા સાથે આ મૂલ્ય ક્રમશઃ ઘટે છે, ક્રમશઃ ઘટે છે. પણ આ બેમાં ઉપા લેવલ છે, ખાસ ધ્યાન રાખશો જેમ સુધીમાં આ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે અથવા થિયરીમાં પણ ક્યારેક આપણે પૂછી શકે એક ઓક્સિજન કરતા સલ્ફરના ડેલ્ટા પીજીએચના મૂલ્ય વધુ ઋણ હોય છે, શા માટે? આ પ્રકારનો પ્રશ્ન આપણે પૂછી શકે છે. તો એનો આન્સર કઈ રીતે આપો એ ખાસ ધ્યાન રાખો. ચાલો, ઓક્સિજન છે એ નિયમિત રચના આપણે જાણીએ છીએ, વાયુની કક્ષામાં 2s2 2p4. હવે જો એક ઇલેક્ટ્રોન મેળવે તો O માઇનસ 1 ઋણ આયન બને, તો એની ઇલેક્ટ્રોન રચના 2s2 અને મેળવેલો ઇલેક્ટ્રોન પ્રતિ કક્ષકમાં ગોઠવાય તો p5 થાય.
જ્યારે સલ્ફર છે એની લોકવચના PH2 3 થી 4 છે અને ઈ એક ઇલેક્ટ્રોન મેળવે તો S-1 અને એમાં પણ બહુ બધા ઇલેક્ટ્રોન 3p4 3p કક્ષકમાં મેળવતા 3p5 થાય છે. હવે તમે જોશો તો મંડ્યમાં આ કક્ષા જોઈએ તો આ પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા. ઓક્સિજનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ઉમેરાય છે, એની અંદર ઓક્સિજન. અને સલ્ફરમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ઉમેરાય છે, તો પી કક્ષક કેન્દ્રથી નજીક છે. પી કક્ષક કેન્દ્રથી કેવી છે દૂર, અને પી કક્ષક કેન્દ્રથી નજીક હોવાથી જે ચાર ઇલેક્ટ્રોન હાજર હતા એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધારે છે. અને હવે નવો આવનાર ઇલેક્ટ્રોન છે એને અપાકર્ષણ વધારે છે. એનું રીઝન શું છે તો કે ઓક્સિજનમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પી કક્ષક જે કેન્દ્રથી નજીક હોવાથી ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ હોય, તેથી O-1 ની સ્થિરતા કેવી આવશે, સ્થિરતા ઓછી હોય છે. માટે ડેલ્ટા PGS ના મૂલ્યો જોવા જવા મળશે ઓછા સુધી વાત અહીંયા તો કે ટૂંકી કક્ષક કેન્દ્રથી નજીક છે એટલે કેન્દ્રથી નજીક હોવાથી નવો આવનાર ઇલેક્ટ્રોન અને ટૂંકીના ચાર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોવાને કારણે આ ઋણાયન વધુ સ્થાયી કે સત્તરનો હોવાથી એના ડેલ્ટા ઇજેટના મૂલ્ય ઓછા છે. આમાં સલ્ફરમાં 3p માં ગોઠવાય છે, 3p 2p સાપેક્ષે કેન્દ્રથી વધારે દૂર છે એટલે એમાં ઇલેક્ટ્રોન પ્રપાકર્ષણ પછી મોટું હોવાથી અપાકર્ષણની અસર ખાસ જોવા મળતી નથી. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો વિદ્યુતઋણતા પણ કદ ઉપર આધાર રાખે છે. સહસંયોજક બંધમાં રહે સહસંયોજક બંધ ઇલેક્ટ્રિકનું પોતાની તરફ આકર્ષણ વૃત્તિને આપણે વિદ્યુતઋણતા કહીએ છીએ. અને આખા કોષમાં સૌથી વધારે વિદ્યુતઋણમય તત્વ સમૂહ 17 ના હોય છે. પણ સમૂહ 16ના વિદ્યુતઋણતાના મૂલ્યની વાત કરીએ તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, કેલ્શિયમ અને પોલોનિયમ ઓક્સિજનની વિદ્યુતઋણતા સૌથી વધારે હોય અને પોલોનિયમની સૌથી ઓછી જોવા મળે. અને આખા આવર્ત કોષોની કમ્પેરિઝન કરીએ બધા તત્વોમાં તો સૌથી વધારે વિદ્યુતઋણમય તત્વ ક્લોરિન છે. અને ત્યારબાદ બીજા નંબરે ઓક્સિજન તત્વની વિદ્યુતઋણતા આવે છે. અને વિદ્યુતઋણતા ઓક્સિજન સલ્ફરમાં વધારે હોય આ બંને તત્વો છે એ અધાતુ હોય છે. અને પછીના બે તત્વો અર્ધધાતુ જોવા મળે અને ફોસ્ફરસ છે એ ધાતુ ગુણ ધરાવે છે. અને ફોસ્ફરસ વેરિયેબલ તત્વ પણ છે એટલે વિદ્યુતઋણતા જેની વધારે હોય એમાં અધાતુ લક્ષણ વધારે હોય અને વિદ્યુતઋણતા ઘટે એટલે ધાતુ લક્ષણમાં વધારો થાય, અધાતુ લક્ષણમાં વધારો જોવા મળે. એટલે વિદ્યુતઋણતાનો પણ આ ક્રમ આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. અને ત્યારબાદ આપણે એક કોયડો આપેલો છે, સામાન્ય રીતે સમૂહ સોળના તત્વોની પ્રતિમાની અર્ધતમ કક્ષકને કારણે એની સ્થિરતા વધારે હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ હોય છે. ત્યારે એની સાપેક્ષે સમૂહ 16માંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે. માટે સમૂહ 16ના પ્રથમ આયન કેન્દ્રના મૂલ્ય ઓછા હોય ત્યારે સમૂહ 16ના વધારે. આ રીતે આનો જવાબ આપવાનો તે માર્ગમાં આવા પ્રશ્ન આપણે પૂછી શકે છે. ત્યારબાદ ભૌતિક ગુણધર્મો છે એની વાત કરીએ તો સમૂહ 16ના ભૌતિક ગુણધર્મો આની અંદર સામાન્ય રીતે વાત કરીએ તો ઓક્સિજન તત્વ જે છે, ઓક્સિજન તત્વ
સામાન્ય રીતે વાયુ અવસ્થામાં કે અવસ્થામાં છે વાયુ બાકીના તત્વો જે છે બાકીના તત્વો કે સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળે કે અવસ્થામાં ઘન અને ઓક્સિજન તત્વ છે એ દ્વિપરમાણુ એટલે કે પ્રોટોન સ્વરૂપે અસ્તિત્વ દર્શાવે પરમાણ્વિકતાને કેટલા પરમાણુ જોડાઈ શકે ને પરમાણ્વિકતા કહેવાય તો ઓક્સિજનમાં બે જોડેલ દ્વિપરમાણુ છે જે બાકીના તત્વો છે એ બહુપરમાણુ પરમાણુ જોડે છે એટલે કે સલ્ફર છે એ આઠ લેવલ સલ્ફરના પરમાણુ જોડાઈ શકે અને સલ્ફરની પરમાણ્વિકતા કે કોઈ આઠ જોવા મળે છે આનું કારણ શું છે તો કે આ તત્વો છે એ અપરૂપક દર્શાવે છે તત્વો અપરૂપક દર્શાવે છે અને એના કારણે આ તત્વો છે એમાં બહુપરમાણુક હોવાની શક્યતાઓ વધારે જોવા મળે છે અને ઓક્સિજન અને સલ્ફર બંનેના ધાતુ છે પછીના બે ધાતુ અને ફોસ્ફરસ ધાતુ તત્વો એ એક ધ્યાનમાં રાખવાનું છે અને પછી આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એમાં કામ કર્યો છે એમાં પરમાણુકતા વધવાને કારણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ પણ વધારે જોવા મળે છે ઓક્સિજન કરતાં સલ્ફર એના કરતાં સેલ્યુલિયમ એના કરતાં કેલ્યુલિયમ એના કરતાં પોલોનિયમ છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ આપણે પ્રમાણમાં વધારે જોવા મળશે એ વાત આપણે કરવામાં આવેલી છે તો ભૌતિક ગુણધર્મ નિયંત્રણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને પોલોનિયમ રેડિયોક્ટિવ તત્વ છે એના ગુણધર્મનો અભ્યાસ થઈ શકતો નથી રેસિપીમાં પણ પૂછે ગલન બિંદુ ઉત્કલન બિંદુ અને પરમાણુકતા કેટલી ઓક્સિજનની બે હોય અને બાકીના તત્વો બહુ પરમાણુ હોય અને બધા તત્વો અપરૂપો દર્શાવે છે બધા તત્વોમાં આપણે શું જોવા મળશે તો કે અપરૂપો દર્શાવે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે તો આ રીતે આ સમૂહ 16ના ભૌતિક ગુણધર્મ છે એની આપણે ચર્ચા કરી આગળ આપણે જોઈએ તો રાસાયણિક ગુણધર્મો એની ચર્ચા કરવાની એમાં પ્રથમ આપણે ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીશું કોપી નંબર 7.10.5 સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મ પ્રથમ આપણે ઓક્સિડેશન અવસ્થા એની ચર્ચા કરીએ તો સમૂહ 16 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવી હોય તો એની આપણે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP4 ખ્યાલ હોવી જોઈએ તેના ઉપરથી આપણે નક્કી કરશું કે ઓક્સિડેશન અવસ્થા કઈ હશે તો સમૂહ 16 ના તત્વો બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન એટલે સામાન્ય ઓક્સિડેશન આમ કે ઓક્સિડેશન અવસ્થા કે તો 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો 10-6 જવાબ આવે આ ઉપરાંત બે ઇલેક્ટ્રોન મેળવે તો પણ અસ્તપૂર્ણ થઈ શકે છે તો -2 અને આગળ જે 15મા સમૂહમાં જોયું હતું નીચે જાય એમ ડી અને એફ કક્ષકની હાજરીને કારણે નિષ્ક્રિય યુગ્મ અસર પણ જોવા મળી શકે છે તો જો નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે તો એસના ઇલેક્ટ્રોન દૂર નહીં થાય પણ માત્ર પીના જ દૂર થશે તો +4 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે અને અમુક કેસમાં +2 ઓક્સિડેશન અવસ્થા પણ હોય છે તો આ સામાન્ય એવી ઓક્સિડેશન અવસ્થા છે હવે વ્યક્તિગત તત્વોમાં વાત કરીએ તો ઓક્સિજન તત્વ જે છે એની વાત કરીશું તો ઓક્સિજન તત્વ છે એ મોસ્ટ ઓફ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુતગુણમય તત્વ હોવાથી ફ્લોરિન સિવાયના તત્વો સાથે જોડાઈ ગયેલો એનો ઓક્સિડેશન હંમેશા -2 હોય છે એટલે ફ્લોરિન સિવાયના તત્વો સાથે તે -1 -2 કે -1 થાય એટલે સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ ધોરણ 11 માં આપણે ભણેલા છે સાદા ઓક્સાઇડમાં -2 પેરોક્સાઇડમાં -1 અને સુપર ઓક્સાઇડ તો -1/2 દર્શાવી શકે છે અને ઓક્સિજન તત્વ જે છે એ તત્વ ફ્લોરિન સાથે તો કે +1 કે +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે આ ધ્યાનમાં રાખો ઉદાહરણ તરીકે O2H2 અને O2H2 ઓક્સિજનનો અહીં +1 ઓક્સિડેશન અને +2 કારણ કે ક્લોરિન વધારે પ્રતિક્રમણ હોય એટલે -1 આવે અને ઓક્સિજન છે એનો +1 તો ક્લોરિન -1 હોય તો -2 તો બેનો +2 એટલે 1 +1
એ ક્લોરિનનો માઈનસ 1 તો 2 નો માઈનસ 2 એટલે ઓક્સિજનનો પ્લસ 2 જોવા મળે છે આ ધ્યાનમાં રાખવાનું પ્રી અને બાકીના તત્વો સાથે ઓક્સિજન મોટા ભાગે માઈનસ 1 કે માઈનસ 2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે ઓક્સિજનના નાના તત્વોને કારણે પ્લસ 6 કે પ્લસ 4 કે પ્લસ 2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી એ ખાસ ધ્યાનમાં રાખવું તો અહીંયા સ્થિરતામાં પણ જોઈએ તો માઈનસ 2 અને પ્લસ 6 નિશ્ચિતતા કે પદાર્થના સમૂહમાં જોયું તેની જેમ સમૂહમાં નીચે જાય એટલે પદ વધે ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ ઘટે અને માઈનસ ઓક્સિડેશન અવસ્થા સ્થિરતા સમૂહમાં નીચે જાય સ્વરૂપ ઘટશે એ જ રીતે પ્લસ 6 ની સ્થિરતા પણ સમૂહમાં નીચે જાય એટલે ઘટે છે તો આની સ્થિરતા વાત કરીએ તો ઓક્સિજન સલ્ફર સેલેનિયમ હેલિયમ અને પોલોનિયમ કે પ્લસ 6 માં ધ્યાન રાખો ઓક્સિજન પ્લસ 6 દર્શાવે છે સલ્ફરમાં પ્લસ 6 ની શક્યતા વધારે છે બાકીના 6 ની શક્યતા ઓછી અને માઇનસ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન સલ્ફરમાં વધારે પ્રમાણમાં જોવા મળે નીચે જાય ઘટતી જશે તો નીચે જાય ફાઇ ઓક્સિડેશન અવસ્થા પ્લસ 4 ની શક્યતા એનો ક્રમ સમૂહમાં નીચે ઓક્સિજન કરતાં સલ્ફર એના કરતાં સેલ્યુલિયમ અને ડેલ્યુલિયમ અને પોલોનિયમ નામ જોઈએ તો પોલોનિયમ રેડિયોક્ટિવ તત્વ છે એના બહુ સંયોજનો આપણે જોવા મળશે નહીં અને ત્યારબાદ આપણે 6 ઓક્સિડેશન અવસ્થા મોટા ભાગે સલ્ફરના તત્વો છે સલ્ફરના સંયોજન ક્લોરિન સાથે પ્લસ 6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે બાકીના તત્વોમાં પ્લસ 6 ઓક્સિડેશન દ્વારા સંયોજનો છે એની સ્થિરતા બહુ પ્રમાણમાં ઓછી જોવા મળે છે એટલે કે પ્લસ સેલ્યુલિયમ પેલ્યુલિયમ એના સંયોજનો જનરલી સામાન્ય રીતે પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થા વધારે હોય છે એટલે આપણે એમાં કીધું છે કે સલ્ફર સેલ્યુલિયમ અને પેલ્યુલિયમ સામાન્ય રીતે ઓક્સિજન સાથે પ્લસ 4 ઓક્સિડેશન દ્વારા સંયોજનો ઓક્સિજન સાથે જોડાય ત્યારે અને ક્લોરિન સાથે પ્લસ 6 વાળા સંયોજનો વધારે પ્રમાણમાં દર્શાવે પણ સમૂહમાં નીચે જાય પ્લસ 6 ની સ્થિરતા છે એ ઘટે છે અને પ્લસ 4 ની સ્થિરતા વધે નિષ્ક્રિય અસરને કારણે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું ક્લોરિન સાથે છે પ્લસ 6 વાળા વધારે સલ્ફર સેલ્યુલિયમ પેલ્યુલિયમ ને કોણ ત્રણ તત્વોના ઓક્સિજન સાથે પ્લસ 4 વાળા સંયોજનો બનાવવાનું વલણ તો તે વધારે પ્રમાણમાં જોવા મળે તો આપણે ઓક્સિડેશન અવસ્થા છે એની આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણે જોઈએ ઓક્સિજન તત્વના ગુણધર્મમાં અનિયમિતતા અથવા ઓક્સિજન તે સમૂહના અન્ય તત્વોથી કઈ રીતે અલગ પડે બે વારમાં થિયરીનો પ્રશ્ન પૂછવો હોય તો પૂછાઈ શકે છે કે ઓક્સિજનના તત્વોના ગુણધર્મોમાં અનિયમિતતા કે અથવા તે સમૂહના અન્ય તત્વોથી કઈ રીતે અલગ પડે તો દરેક સમૂહનું પ્રથમ તત્વ કદ નાનું હોય શું હોય નાનું કદ આયનિક એન્થાલ્પીના મૂલ્ય ઊંચા વિદ્યુત ધ્રુવતા વધુ ઇલેક્ટ્રોન અને ડી કક્ષકનો અભાવ જેના કારણે તે એ સમૂહના અન્ય તત્વોથી અલગ પડે અને શા માટે અલગ પડે છે અન્ય તત્વોથી પરમાણ્વીય અથવા પરમાણ્વીયતા એવું કહેવાય પરમાણ્વીયતા ઓક્સિજન દ્વિપરમાણ્વીય હોતું જ્યારે બાકીના તત્વો બહુ પરમાણ્વીય સ્વરૂપે જોવા મળે છે જે સલ્ફર એસ એ એકમ શું આવશે એસ એ એવી જ રીતે બીજી વાત કરીએ તો આઈની એન્થાલ્પી ડેલ્ટા આઈ એસ નું મૂલ્ય વધુ હોય જ્યારે આમાં થોડા હોય ઓછા હોય અને ડેલ્ટા બીજી એસ નું મૂલ્ય જેમાં ઉલટું થશે ઓક્સિજનમાં ઓછું શું આવશે ઋણ હોય જે બાકીમાં કોઈ જોવા મળે વધુ ઋણ જોવા મળે છે અને વિદ્યુત ઋણતા ઓક્સિજનની તે સમૂહના અન્ય તત્વો કરતાં વધુ જ્યારે અન્ય તત્વોની વિદ્યુત ઋણતા ઓછી હોય અધાતુ ઋણ
अधातु हो नहीं पची क्रमशः अधातु घूमता है अधातु घूमे ये घटे ये धातु गुण में बताया जवाब मन आ उपरांत अपर उपर तो बताई दी तो दर्शाई दी है तो तपाक में लगी सको नहीं अने संयोजकता लगी मुझे लगी सका संयोजकता ऑक्सीजन उत्पन्न को साथ में जुड़ा है तो इन संयोजकता दिए जाए कारण के बायो कक्षा खाली होती नहीं जाए बाकी आ तो मैं संयोजकता बे की वधु पर जवाब हो सके छे એટલે કે ઓક્સિજન કોઈ પણ સાથે જોડાયેલો બે બંધ બનાવે કે વધારે બંધ બનાવે કે જે સલ્ફર છે H2SO4 આપણે લઈએ તો તમે જોઈ શકો છો સલ્ફર કેટલા બંધ બનાવેલા 6 એની સંયોજકતા 6 છે બરાબર જ્યારે સંયોજકતા 2 હોય અથવા બાહ્ય કક્ષા ખાલી હોવાથી તો કે એ S અને 3 P બે અથવા 4 સંયોજકતા દર્શાવી શકે બરાબર જ્યારે બાકીના તત્વો એથી વધુ એટલે કે 4 કે એટલે 6 લખીને સંયોજકતા જોવા મળે બીજું આના હાઇડ્રાઇડ તો ઓક્સિજનનો હાઇડ્રાઇડ H2O જે સામાન્ય તાપમાને કેવો હોય છે પ્રવાહી જે બાકીના હાઇડ્રાઇડ H2S H2AC એ વાયુની અવસ્થામાં હોય કારણ તો કે આની અંદર પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન પણ જોવા મળે છે અને આમાં હાઇડ્રોજન પણ જોવા મળતો નથી એવો જ બીજો નંબરનો હાઇડ્રાઇડ વાત કરીએ તો H2O ના હાઇડ્રેટમાં તો કે સામાન્ય રીતે કે તટસ હોય છે જેવા હોય છે આપણે પાણીને તટસ હોય છે જ્યારે બાકીના હાઇડ્રેટ છે સ્વભાવે પીતા હોય એસિડ રૂપે જોવા મળે છે તો આ મુદ્દાઓ છે કે તે સંજ્ઞા અન્ય તત્વોથી કઈ રીતે અલગ પડે છે ઓક્સિજન કે મિનામાં આપણે લખી શકીએ છીએ એ ધ્યાનમાં રાખવાનું શા માટે અલગ પડે તો આ બાબત ધ્યાનમાં રાખી કઈ કઈ બાબતમાં અલગ પડે ત્યાં જોશો જે બિંદુ લખી શકો દ્વિકક્ષક સમૂહ ઓક્સિજન તત્વો માનો એટલે બાકીના તત્વો છે એમાં એક કક્ષકની હાજરી જોવા મળે છે તો આ રીતે ઓક્સિજન બે સંજ્ઞા અન્ય તત્વોથી ગુણધર્મની અંદર અનિયમિત વર્તણૂક છે એની આપણે ચર્ચા કરી ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો રાસાયણિક ગુણધર્મોમાં તો કે સમૂહ 16 તત્વો ઓક્સિજન સાથે જોડાય જે સંયોજન બનાવે એ ઓક્સાઇડની ચર્ચા કરશો હાઇડ્રોજન તત્વો સાથે જોડાય તો હાઇડ્રાઇડ હાઇડ્રોજન સાથે જોડાય તો હેલાઇડ હાઇડ્રાઇડ ઓક્સાઇડ અને હેલાઇડ આ ત્રણ રાસાયણિક પ્રતિક્રિયા કરતા છે એ ચર્ચા આપણે રાસાયણિક ગુણધર્મની અંદર કરી રાસાયણિક પ્રતિક્રિયા તો પ્રથમ વાત કરશું હાઇડ્રાઇડ તો આના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર સમૂહ 16 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે પોતે માઇનસ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે એટલે માઇનસ ઓક્સિડેશન અવસ્થા માઇનસ 2 હોય એટલે એની સાથે હાઇડ્રોજનના પરમાણુ 2 જોડાશે એટલે આનું સૂત્ર આપણે H2E તો H2E એટલે સમૂહ 16 નું તત્વ તો E સાથે બે હાઇડ્રોજનના પરમાણુ 2 સહસંયોજક બનાવે એટલે બનાવશે 2 અને આની પાસે 6 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં 2 બલનો વપરાય છે એટલે એની પાસે 2 બલ કારક ઇલેક્ટ્રોન યુગમાં બાકી બળ એટલે આ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વાત કરીએ તો બે પાસે લોન પેર યુગમાં પર કેટલા જવાબ મળશે 2 એટલે સંતરણની વાત કરીએ તો sp3 અને આકાર વળેલો અથવા કોણીય થશે વળેલો સભ્યો થશે કોણીય કારણ કે આકારમાં અબંધારક ઇલેક્ટ્રોનનો ભાગ લેતા નથી એટલા માટે એ વળેલો અથવા કોણીય આકાર ધરાવે એટલે અબંધા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ હાઇડ્રેટ છે એ લુઈસ બેઝ રિએક્શન લુઈસ બેઝ તરીકે વર્તી શકે પણ એના કરતા આ બંધની વિદ્યુતતા વધારે હોવાથી એ સામાન્ય રીતે સ્વભાવ તરીકે એસિડિક નેચર વધારે દર્શાવે છે પણ આપણે જાણીએ છીએ કે H2O છે એ H2O પ્રોટોન મુક્ત કરી શકે એસિડિટી હોઈ શકે અબંધાયક ગુણધર્મ કરે તો લુઈસ બેઝ પણ દર્શાવી શકે એટલે આ બે પ્રકારનું નેચર દર્શાવે લુઈસ એસિડિટી અને લુઈસ બેઝ બંને પ્રકારના ગુણધર્મ દર્શાવે પણ વધુ ગુણધર્મ હોય તો એસિડિક નેચર વધારે જોવા મળશે આ ધ્યાનમાં રાખવાનું છે એ ખાસ ધ્યાન રાખવું બરાબર હવે આપણે આના સૂત્ર લખીએ તો હાઇડ્રોજન છે ઓક્સિજન નું હાઇડ્રેટ H2O પછી સલ્ફરમાં H2S H2AC H2PE અને H2PO બોલોની આ રીતે આના હાઇડ્રેટ નું સૂત્ર આપણે લખી શકીએ તો તમે જોઈ શકો છો આમ જાય એ મધ્ય પ્રમાણનું કદ વધે એટલે બંધ લંબાઈ વધે તો આપણે બંધ લંબાઈ નું પ્રમાણ બંધ લંબાઈ
તેનો ક્રમ તમને શું થશે તો બંધ ઊર્જા શું થશે તો ઘટે તો સ્થિરતા શું થાય સ્થિરતા શું થશે ઘટે તો આંતરિક બંધ લંબાઈ વધતી હોવાથી e h બંધ લંબાઈ વધે એટલે સરળતાથી કોણો h પ્લસ મુક્ત કરી શકે તો h પ્લસ મુક્ત કરે તો સ્થિરતા શું થાય તો સ્થિરતા એક શું થશે તો એ વધારે જોવા મળે છે અને pH નું મૂલ્ય કે તો ઘટે એસિડિક કારણે તો વધે અને એનો વિયોજન અથવા kA નું મૂલ્ય તો વધે આવું પૂછી શકે કે આપણે 11 માં ગણવા મળી ગયા છે જેમ એસિડ પ્રબળ એના kN ના kA નું મૂલ્ય વધારે એટલે આવા પ્રકારના સ્થિતિમાં પ્રશ્નમાં પણ પૂછે કે kA ના મૂલ્ય તો pKa ના મૂલ્ય તો kA નું મૂલ્ય વધે તો pKa નું મૂલ્ય ઘટે કારણ કે pKa બરાબર માઇનસ રોમ શું થાય kA તો આ ટાઈપના પણ સ્થિતિ પૂછાય ધ્યાનમાં રાખો તો એસિડિકતા વધારે પ્લસ સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરી શકે એટલે રિડક્શન કરતા ગુણધર્મ વધે અને સૌથી સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરી શકે H2O તો H2O સૌથી પ્રબળ રિડક્શન કરતા છે રિડક્શન કરતા ગુણ આવે તો એ જે સરળતાથી પ્રોટોન મુક્ત કરે એ રિડક્શન કરતા ગુણધર્મ વધારે તો એમાં નીચે જશે રિડક્શન કરતા ગુણધર્મના મૂલ્યમાં પણ આપણે ક્રમશ વધારે જોવા મળે અને H2O છે એ સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે એ સ્થિર અવસ્થામાં પ્રવાહી જ્યારે બાકીના એ સ્થિર પ્રવાહ હોય છે વાયુ એનું કારણ શું છે એ સ્થિરમાં હાઇડ્રોજન વાયુ જોવા મળે જેના કારણે સામાન્ય તાપમાને પ્રવાહી હોય જ્યારે બાકીના હાઇડ્રેટ છે એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતી એટલે એ જે વાયુની અવસ્થામાં આવે એના ઉપરથી ગરમ બિંદુ કે ઉત્તમ બિંદુની વાત આવે તો ધ્યાનમાં બીજી વાત કરશું ઓક્સાઇડ અને આમાં રાસાયણિક બંધ છે તો સસંયોજક બંધ આવશે તો રાસાયણિક બંધ આવે સસંયોજક ને ધ્યાનમાં રાખવું હવે ઓક્સાઇડ તો આ સમાના તત્વો છે એ પ્લસ થી એ પ્લસ 4 પ્લસ 6 ત્રણ પ્રકારના ઓક્સિડેશન અંતર સાઇમાં વધુ પ્રમાણમાં 4 અને 6 હોય એટલે આના ઓક્સાઇડ છે એ બે પ્રકારના હાલ એક BO3 આવે અને બી શું આવશે O2 તો આનું બંધાણ જોઈએ તો પી સાથે 3 ઓક્સિજન દ્વિ બંધ થઈ જાય એટલે આના 6 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે તો 6 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા હોવાથી આની પાસે બોન્ડિંગ પેર માં 3 થાય લોન પેર 0 જ્યારે ઈ ઓટો માં મધ્યસ્થ પરમાણુ સાથે 2 ઓક્સિજન બંધકારક રીતે જોડાયેલા હોય છે અને એક અબંધકારક ગુણધર્મ હોય એટલે બોન્ડિંગ પેર ગુણધર્મ બે છે લોન પેર ગુણધર્મ એક જોવા મળે સંક્રમણમાં આ ત્રણ ગુણધર્મ છે જે sp2 સંક્રમણમાં પણ sp2 આ આનો આકાર સમકલ્ય શું આવશે ત્રિકોણ માત્ર બધા જ બંધકારક ઇલેક્ટ્રોન ગુણધર્મ છે જ્યારે આમાં તો કે બે બંધકારક પ્રબંધકારક આકાર વડે તો જોવા મળે આ ધ્યાનમાં રાખવાનું છે અને સામાન્ય રીતે પદાર્થના ઓક્સાઇડ છે તે બધા જ સ્વાભાવિક એસિડિક છે એવા છે આ ઓક્સાઇડ કેવા હોય તો કે ઓક્સાઇડ ધાતુ ગુણ વધે ધાતુના ઓક્સાઇડ બેસી હોય એટલે એસિડિકતા છે એ ઓઝોન કરતા SO3 એના કરતા SO2 એની એસિડિકતા ક્રમશઃ ઘટશે 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 SO3 PeO3 PO4 કારણ કે અધાતુ ગુણ ઘટે છે તો એસિડિકતા ઘટે અને ધાતુ ગુણ વધે તો એસિડિકતાનો ક્રમશઃ શું થશે તો કે વધારે જોવા મળે છે અને તમને સામાન્ય રીતે પૂછે આ ઓક્સાઇડમાં O3 જે છે એ વાયુમય અવસ્થામાં હોય છે કઈ અવસ્થામાં જોવા મળે છે અને ઓક્સાઇડમાં પ્રથમ બે ઓક્સાઇડ છે એ વાયુમય અવસ્થામાં હોય આ બંને ઓક્સાઇડ ભૌતિક અવસ્થા વાયુ છે જે બાકીના છે
રિડક્શન કરતા ગુણધર્મોની વાત કરેલી છે તો આપણે SO3 SO3 અને PO3 આમ જાઈને રિડક્શન કરતા ગુણધર્મો વધે છે. હવે આપણે કીધું છે રિડક્શન કરતા ગુણધર્મોમાં T તરફ જતા ઘટે છે એટલે SO3 છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા PO2 સૌથી નિર્બળ રિડક્શન કરતા અને ઓઝોન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ખાસ નોંધ ઓઝોન શું આવશે પ્રબળ ઓક્સિડેશન કરતા ગુણધર્મ છે અને SO3 સૌથી પ્રબળ શું આવશે રિડક્શન કરતા ગુણધર્મ દર્શાવે છે. આટલી વસ્તુ ધ્યાન રાખીને ઓક્સાઇડ એટલે અદરકના વાતી સ્વભાવે એસિડિક હોય છે તો સંકરણ આકાર એના કરતા એ ઓક્સાઇડ વધુ એસિડિક કે ઓછા એસિડિક છે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણે ઓક્સાઇડ છે એની ચર્ચા કરી ત્યારબાદ આપણે હેલાઇડની વાત કરશું. તો આમાં ઓક્સિડેશન પ્લસ કે પ્લસ 4 પ્લસ 6 હોવાથી આ હેલાઇડ છે એ ત્રણ પ્રકારના આપણે જોવા મળશે BX2 BX4 અને BX6. હવે બંધારણની વાત કરીએ તો આની પાસે બોન્ડિંગ પેર રૂપમાંથી 4 6 લોન પેર રૂપમાં કુલ 6 હોય એમાંથી 2 બનવા આપણે 4 ઇલેક્ટ્રોન વધે એટલે લોન પેર 2 4 બનવા આપણે 2 વધે એટલે લોન પેર 2 અને બધે વધે એટલે 0 તો સંખ્યા પૂછવામાં આવે તો અને એક વર્તુળાકાર છે કુલ 5 યુગ્મ ત્રિકોણીય દ્વિપિરામિડ છે. કઈ રીતે ગોઠવણી છે ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા ત્રિકોણીય દ્વિપિરામિડમાં આપણે સંયોજકતા બંધન બાદ સિદ્ધાંત પ્રેરણા છે કે અવંતકારક બંધકારક યુગ્મ વચ્ચે ઓછામાં ઓછો અંતર પ્રસંકાય રીતે ગોઠવાય અને બંધકારક યુગ્મ વચ્ચે એ બે સમતલમાં અને બે સમતલની બહાર અને અવંતકારક યુગ્મ સમતલમાં હોય તો એનો આકારમાં અવંતકારક ભાગ લઈએ ને તો આકારમાં ચીચો અથવા શિશો આકાર તરીકે ઓળખવામાં આવે છે એ આકાર જોવા મળે. પણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછે તો ત્રિકોણીય દ્વિપિરામિડ એક સમતલમાં ત્રણ ત્રિકોણીય અને દ્વિપિરામિડ સ્વરૂપે જવાબ મળે. EX6માં તો કે બધા જ ગુણકારક યુગ્મ નિયમિત અષ્ટફળકના 6 ખૂણા તરફ ફેલાયેલા હોય એટલે એની ભૌમિતિક રચના અષ્ટફળકે જોવા મળે. એ જવાબ છે અષ્ટફળકની ભૌમિતિક રચના હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આકાર છે તો અષ્ટફલકીય હોય છે. એનો તો કે EX6 પ્રકારના બધાયમાં રાસાયણિક બંધ કેવો આવશે સહસંયોજક રાસાયણિક બંધ જોવા મળે. એ ખાસ ધ્યાનમાં રાખો. અને આના હેલાઇડ સ્થિરતાનો ક્રમ છે એ સ્થિરતા સૌથી વધારે ક્લોરાઇડ વધુ સ્થાયી હોય પછી ક્લોરાઇડ અને ત્યારબાદ બ્રોમાઇડ સૌથી ઓછા સ્થાયી આયોડાઇડ એટલે આપણે આવતું છે ભૌતિક અવસ્થા એમાં એસિડિક્સ અવકાશી કારણસર વિશિષ્ટ રીતે વધારે સ્થાયી હોય છે. બધા અલગ અલગ તત્વના જે ક્લોરાઇડ છે એમાં સૌથી વધારે ક્લોરાઇડ સ્થાયી કેના છે સલ્ફરના જવા મળશે. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને પછી ટેટ્રા ક્લોરાઇડ એટલે કે EX4 પ્રકારના ક્લોરાઇડ છે એની વાત કરવામાં આવે તો એમાં તમને ભૌતિક અવસ્થાઓ આપેલી છે. SF4 છે એ વાયુમય અવસ્થામાં જોવા મળે છે અને SC પ્રવાહી અને
છે કે ઘનનો ઘન અવસ્થામાં અસ્તિત્વ દર્શાવશે આ ધ્યાનમાં રાખો અને એ બધાય સંકળાય છે એવી હોય આપણે જોયું બરાબર અને એ તો કે ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ગોઠવણી કે છે ખાસ ધ્યાન રાખો ત્રિકોણીય દ્વિપિરામિડ પણ એનો આકાર પૂછે તો એ અબંધકારક હોવાને કારણે નિરક્ષીય સ્થાન એટલે નિરક્ષીય એટલે સંકલની બાદ બરાબર પ્રસોડી નિરક્ષીય સ્થાનમાં આ સંકલની બાદ છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોનનો નિરક્ષીય સ્થાન પર રોકાયેલા હોય એના કારણે ચીચો અથવા શીશો અથવા ભૌમિતિક આકારે ચીચો અથવા શીશો તરીકે જોવા મળે અને ઓક્સિજન સિવાયના બાકીના તત્વો ડાયક્લોરાઇડ સંયોજનો કે ડાયક્લોરાઇડ સંયોજનો બનાવે છે અને ઓક્સિજન છે એ માત્ર ફોરી સાથે જોડાયેલો છે અને આપણે શું છે તો કે વધારે સ્થાયી ક્લોરાઇડ બનાવશે પણ ક્લોરોબ્રોમિક આયોડિન સાથે ઓક્સાઇડ સંયોજનો બહુ ઓછા સ્થાયી હોય છે પણ એ ઓક્સાઇડની ચર્ચા આપણે હેલોજનની ચર્ચા કરશું ત્યારે જોશું પણ અહીંયા કીધું કે હવે એની અંદર તો કે ડાયક્લોરાઇડમાં સંપૂર્ણ એસ્પિત્રી જોવા મળે એવું કહેવામાં આવે છે અને એની અંદર એ સમચતુષ્ફલકનું બંધારણ એટલે કે ચાર ત્રિકોણની ગોઠવણ સમચતુષ્ફલકની છે એ અબંધકારક નિર્બંધકાર પણ આકારમાં બંધકારક ભાગીએ તો આકાર પૂછે તો આપણે ભરેલો ધ્યાનમાં રાખવાનો છે અને ખૂબ જાણીતા મોનોહાઇડ્રેટ છે એનો સ્વભાવ એ દ્વિઅંગ મોનોહાઇડ્રેટ એટલે તો કે આ તત્વ સાથે એક જ હેલોજન પરમાણુ પણ જોડાઈ શકે છે પણ એ દ્વિઅણુ હોય દ્વિઅણુ એટલે એસ ટુ એફ ટુ સ્વરૂપે હોય તો એસી ટુ એફ ટુ કે એસી ટુ સી એફ ટુ સ્વરૂપે પણ અસ્તિત્વ દર્શાવી શકે છે એ દ્વિઅણુ સ્વરૂપે મોનોહાઇડ્રેટ અસ્તિત્વ દર્શાવે પણ એ વિષમ પ્રમાણ દર્શાવે છે કીધું કે શું કીધું છે દ્વિઅણુ લેલાય શું દર્શાવે છે વિષમ પ્રમાણ એટલે કે વિષમતા રેડોક્સ પ્રક્રિયા દર્શાવે અને દ્વિઅણુ કોઈ પણ સ્વરૂપમાં પણ ઓક્સિડેશન આ નિયમનો સોના તત્વનો ઓક્સિડેશન આ પ્લસ બનાવે જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એ છે ને જેના કારણે વિષમ પ્રમાણ દર્શાવે તો માનો કે એસી ટુ એફ ટુ છે અને વિષમ પ્રમાણ હશે તો શું થાય તો કે એસી નો પ્લસ વન છે એમાંથી ઝીરો થશે એટલે કે રિવર્સન થી અને એસી એક ફોર થશે એટલે કે ઓક્સિડેશન થી પ્લસ ચાર તો એક સરખો ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે એક સલ્ફર એક જ મેળવે છે તો આપણે આને બે વડે ગુણ કરીએ તો ત્રણ સલ્ફર છે એ એક એક ઇલેક્ટ્રોન મેળવી લઈએ તો ઝીરો થઈ જાય ત્રણ ઇલેક્ટ્રોન મેળવવા એક સલ્ફર એક સાથે ત્રણ ગુમાવે તો ઇલેક્ટ્રોન ફેરફાર બેલેન્સ થઈ જાય તો પ્લસ નવ એનર્જી જાય દ્વિઅણુ કોઈ ને દ્વિઅણુ તમને સ્થિરતા પ્રમાણમાં ઓછી હોવાથી વિષમ પ્રમાણથી જે તે ધાતુ આપે ટૂંકમાં જે તે તત્વ બનશે અને સામે ટેટ્રાહેલાઇન બની શકે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું એની અંદર છે આ ધ્યાન રાખવું કારણ કે હેલાઇનમાં ત્રણ પ્રકારના હેલાઇનમાં બંધારણ બંધારણ ઇલેક્ટ્રોનિકમાં સંપૂર્ણ આકાર ધ્યાન રાખવું ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવી સૌથી વધારે સ્થાયી પર હેલાઇનની અંદર ક્લોરાઇડ હોય અને ટેટ્રાહેલાઇનમાં ભૌતિક અવસ્થા કઈ છે એ ધ્યાનમાં રાખવાની છે અને પછી કીધું કે મોનોહેલાઇન ડાયહેલાઇન હોય તો ડાયહેલાઇનનું સંપૂર્ણની પણ આપણે જોયું અને પછી ઓક્સિજન સિવાયના તત્વો સલ્ફર સેટ્રિયમ જેવું હોય એ મોનોહેલાઇન દર્શાવે પણ કેવા હોય દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે વિષમ પ્રમાણ પણ દર્શાવે છે એમાં રાખવું ત્યારબાદ આપણે એ કોયડો છે તે એચ ટુ ટી કરતા એચ ટુ એસ ઓછો એસિડિક હોય છે શા માટે આ એસિડિક તરફ આપણે લીધો છે એચ ટુ એસી કરતા એચ ટુ ટી કરતા એચ ટુ એસ ઓછો એસિડિક હોય છે શા માટે પ્રાપ્તિ સ્થાન આગળ જોયું હતું તો સલ્ફર કેમાં કેમાંથી મળે છે એક સલ્ફેટ ખનિજો સલ્ફાઇડ ખનિજો એક સલ્ફેટ ખનિજો સ્વરૂપે મળે તો એ આપણે લખવાની યાદી બનાવી કાર્બનિક સંયોજન સ્વરૂપે આપણે બાર માંથી મળી આવે છે એ ધ્યાન રાખવું એ યાદી બનાવી આ લખાણ સંબંધી 7.13 ની વાત કરી ત્યારબાદ લખાણ સંબંધી 7.14 સમૂહ સોળના તત્વોની હાઇડ્રોજન સંયોજનની હાઇડ્રોજન સંયોજનની પ્રાપ્તિ સ્થિરતા છે એનો ક્રમ લખો તો સ્થિરતાનો ક્રમ શું લખવાનું એચ ટુ કરતા એચ ટુ એસ ઓછા એચ ટુ એસ ઓછા એચ ટુ ટી એચ ટુ ટીઓની સ્થિરતા ક્રમશ ઘટે છે ક્રમ લખીને સામાન્ય એચ ટુ ઓ પ્રવાહી હોય છે જ્યારે બાકીના છે એ વાયુ એચ ટુ એસ છે એ વાયુ હોય છે એ પણ શું લખવાનું એચ ટુ ઓમાં પ્રવાહી ઓછામાં પ્રબળ હાઇડ્રોજન બંધ સ્થિરત્વ દર્શાવે માટે પ્રવાહી ઓછામાં જોવા મળે જ્યારે એચ ટુ એસ એચ ટુ ટીમાં
વિદ્યુત ઉર્જા ઓછી હોય માટે હાઇડ્રોજન ની પ્રબળતા ઓછી હોય એટલે પ્રવાહી બદલે વાયુમય અવસ્થામાં જોવા મળે છે તો આ રીતે સમસોરના તત્વોના ભૌતિક ગુણધર્મો આવતા ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો છે એ ચર્ચા કરી આગળના લેક્ચરમાં ઓક્સિજન અને ઓઝોન ઉપર કોઈની આપણે ચર્ચા કરીશું